there. Subscribe to my channel. नमस्कार, जोशीसरना जय श्री कृष्ण। आज आप बात करवाना छे बीएड सेमेस्टर वन सीसी टू ना यूनिवर्सिटी ना पेपर नी विथ आंसर की साथे चर्चा करता जासू अने आईएमपी प्रश्न आशे ते पण एनी वात करता जासू। तो अचूक वीडियो जोजो, सारो लागे तो शेर करजो, सब्सक्राइब करजो। क्रेडिट आपवी पड़े, ऋण स्वीकार करवो पड़े लकुम निशाबेन दिनेशभाई अने कुरिया गायत्रीबेन भरतभाईनो, के जेने सरस मजानी मेहनत करीने पेपर सोल्यूशन आपणने बने एटलू शक्य होय एटला मुद्दा लखीने आपेला छे। तो आखू पेपर तमे कई रीते विस्तृत लखशो ए तो ख्याल छे, पण जे प्रश्नना अंतर्गत जे हार्ड आवतो होय तेनी खाली आपणे वात करी अने अमुक बाबतो तमने योग्य हशे तेनी चर्चा पण वच्चे वच्चे करता जासू। तो वधु समय न लेता चालो शुरुआत करिए सीसी टू 2018 नू मॉडल पेपर यूनिवर्सिटी नू विथ आंसर की। प्रश्न एक, तमने खबर छे प्रश्न पूछावाना छे बे मार्क ना होय छे, त्रण मार्क ना होय छे अने पांच मार्क ना होय छे। तो बीएड नी जे पेपर स्टाइल छे सौराष्ट्र यूनिवर्सिटी ना अभ्यासक्रम मुजब सीसी टू अंतर्गत बे मार्कना प्रश्नमां प्रश्न पूछेलो छे, आजादी पछी शा माटे विविध शिक्षण पંચોની રચના થઈ। તો આઝાદી પછી જે વિવિધ શિક્ષણ પંચોની રચના થઈ એમાં અલગ અલગ ભિન્ન ભિન્ન શિક્ષણ પંચોના સંદર્ભમાં વિદ્યાર્થીઓનો વધારો થાય છે, પૂર્વ શિક્ષણમાં વધારો કરવામાં આવ્યો છે, તે પછી શિક્ષણનો સ્તર છે એ ક્યાંક કથળતું જોવા મળ્યું અને શિક્ષણમાં જે કાંઈ સુધારા લક્ષ્ય કાર્યક્રમો હાથ ધર્યા તેના માટે આઝાદી પછી શિક્ષણ પંચોની રચના થઈ। આવું તમે લખી અને સાથે સાથે શિક્ષણ પંચોની જે રચના થઈ છે એમાં યુનિવર્સિટી શિક્ષણ પંચ હોય, માધ્યમિક શિક્ષણ પંચ હોય, બરાબર છે, કે કોઠારી શિક્ષણ પંચ હોય, કે પછી શિક્ષણ નીતિ 1986 હોય, તો આ સંશોધિત નીતિ એવા ચાર પ્રકારે અલગ અલગ તમે ચાર લીટી લખો તો પણ એમાં ખોટું નથી, જેથી તમને માર્ક્સ પૂરા મળી શકે। ત્યાર પછી બીજો પ્રશ્નની વાત કરીએ તો વેદકાલીન શિક્ષણના ઉદ્દેશો લખો। જો વેદકાલીન શિક્ષણના ઉદ્દેશો લખો એટલે વેદકાલીન કે બૌદ્ધકાલીનમાંથી બે માર્કમાં પ્રશ્ન હશે હશે ને હશે, બરાબર, એટલે તમે વેદકાલીનના સંદર્ભમાં હોય અથવા તમે બૌદ્ધકાલીનના સંદર્ભમાં ત્રણ મંત્રોના સંદર્ભમાં વાત કરી હોય, બરાબર છે, અથવા બૌદ્ધકાલીન સંદર્ભમાં જે પબજા એટલે શું આવું પૂછી શકે। તો હવે વેદકાલીનના અહીંયા શિક્ષણના ઉદ્દેશો પૂછ્યા છે તો એમાં ઈશ્વર ભક્તિ છે, આધ્યાત્મિક વિકાસ છે, ચારિત્ર્ય ઘડતર છે, વ્યક્તિત્વ વિકાસ છે, સામાજિક ઉન્નતિ છે, નાગરિક તેમજ સામાજિક ફરજોનું પાલન છે અને રાષ્ટ્રીય સંસ્કૃતિનું જતન છે। તો આ રીતે જે વાત છે તે વેદકાલીન શિક્ષણના ઉદ્દેશો છે, એમાં મુખ્યત્વે તમારે યાદ રાખવાનું છે તો એ તમારે બાબત યાદ રાખવાની છે જે છે ઈશ્વર ભક્તિ અથવા આધ્યાત્મિક વિકાસ અને મૂલ્યોનો વિકાસ અને ચારિત્ર્ય ઘડતર। આ બાબત તમે ખાસ યાદ રાખજો, જેમાં વેદકાલીન હોય બૌદ્ધકાલીન હોય એમાં ચારિત્ર્ય, ઈશ્વર, કુદરત, આધ્યાત્મિક વિકાસ અવશ્ય તેની સાથે જોડાયેલો હશે જ। એટલે વેદકાલીન શિક્ષણના ઉદ્દેશ એટલે હેતુ હોય, એના હેતુઓ શું હતા તો પહેલાના સમયમાં જે કંઈ હોય એ આપણને ખ્યાલ છે, જે કુદરત સાથે જોડીને શિક્ષણ કાર્ય થતું। ત્રીજો પ્રશ્ન એવો પૂછ્યો છે સેવાકાલીન શિક્ષક પ્રશિક્ષણ એટલે શું। યાદ રાખજો આ શબ્દમાં ઘણા બધા કન્ફ્યુઝ થાય છે, સેવાકાલીન શિક્ષક પ્રશિક્ષણ કીધું છે, બરાબર છે, શિક્ષક પ્રશિક્ષણની સંદર્ભમાં વાત કરેલી છે। તો આપણે પહેલા જોઈ લઈએ તો સેવાકાલીન શિક્ષક પ્રશિક્ષણના સંદર્ભમાં વ્યક્તિને જ્યારે પ્રશિક્ષણ સંસ્થામાં તાલીમ આપીને શિક્ષકના વ્યવસાય માટે તૈયાર કરવામાં આવે છે એ છે પ્રશિક્ષણ। એટલે કે તમે બીએડ વાળા અથવા પીટીસી વાળા અથવા જે કે તાલીમી કોર્સ સાથે શિક્ષક બનવા માટે જોડાયેલા છે એ, એટલે તમે લોકો જે આવો છો ને એને પ્રશિક્ષણના સંદર્ભમાં આવે। શિક્ષક પૂર્વે અપાતું શિક્ષણ એટલે શિક્ષક પ્રશિક્ષણ, પ્ર એટલે યાદ રાખજો પૂર્વે, બરાબર છે। તો શિક્ષક પ્રશિક્ષણના સંદર્ભમાં વાત થાય તો તમારે યાદ રાખવાનું છે કે જેમાં બીએડ અથવા તાલીમી કોર્સમાં જોડાયેલા હોય, અથવા સેવાકાલીન શબ્દ આવે ને તો પાછો શિક્ષકના સંદર્ભમાં યાદ રાખવાનું, પણ પ્રશિક્ષણ જોડેલું હોય તો પૂર્વે શિક્ષણ અપાતું હોય
એમાં પાછા બે તબક્કાની વાત કરીએ તો સેવાકાલીન અને પૂર્વ સેવાકાલીન. તો આમાં તમે પોઈન્ટ યાદ રાખજો કે પૂર્વ સેવાકાલીન હોય તો શિક્ષક પહેલાનું, અને ખાલી સેવાકાલીન શબ્દ છે તો શિક્ષકમાં જોડાયા પછીનું. બરાબર છે. તો સેવાકાલીન શિક્ષક પ્રશિક્ષણ એટલે શું? તો આ શબ્દની વાત કરીએ તો સેવાકાલીન એટલે જે નોકરીમાં લાગી ગયા છે એવા શિક્ષકો માટેનું જે તાલીમની અથવા સેમિનાર અથવા જે કંઈ તાલીમ વર્ગોનું આયોજન થાય તે સેવાકાલીન શિક્ષક પ્રશિક્ષણ કહેવામાં આવે છે. કન્ફ્યુઝન દૂર કરી નાખજો. આના માટે હું લેક્ચર પણ બનાવવાનો છું, સેવાકાલીન પૂર્વ સેવાકાલીન એની સમસ્યાઓ. તમને ઘણા બધા નાના એવા શબ્દથી તકલીફ થાય, બરાબર. એટલે પ્રશિક્ષણ એટલે યાદ રાખજો કે પૂર્વે અપાતી જે તાલીમ છે, એટલે કે તમે બીએડ વાળાને જે અપાય છે એને પ્રશિક્ષણ કહેવાય. પણ યાદ રાખજો, પૂર્વ સેવાકાલીન કે તો તમે બધા, અને સેવાકાલીન કે તો જે હાલમાં નોકરીમાં છે અને પછી જે કાંઈ સેવા તાલીમ અથવા તાલીમ સાથે જોડવા માટે ગવર્મેન્ટ એમને એક આયોજન કરતી હોય છે તે. બરાબર છે. તો અહીંયા આપણે સેવાકાલીન છે એટલે સીધું જ આપણે સરકારી શિક્ષકોની જે તાલીમો હોય છે તે, એટલે કે નોકરીમાં જોડાયા બાદ. ત્યાર પછીની વાત કરીએ મધ્યક અને મધ્યસ્થની સંકલ્પના લખો. મધ્યક અને મધ્યસ્થ 100% સિગ્મા એક્સાઈ છેદમાં એન અને એન પ્લસ 1/2 અવલોકન અને ઝેડ બરાબર 3m-2x̅ એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક હશે હશે ને હશે જ, બે માર્ક નહીં તો 3 માર્કમાં. બરાબર છે. તો તમે તે અચૂક કરી લેજો, કારણ કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આના દાખલા પણ હોય છે, પણ અહીંયા આપણે પૂછેલું છે મધ્યક અને મધ્યસ્થની સંકલ્પના સમજાવો. તો મધ્યક એટલે શું? તો આપેલી બધી જ માહિતીના બધા જ પ્રાપ્તાંકો હોય એનો સરવાળાના પ્રાપ્તાંકોને તે જ સંખ્યા વડે ભાગીએ તો તે મળતી આવૃત્તિ એટલે કે મધ્યક છે. અને મધ્યસ્થની વાત કરીએ તો આપેલી જે માહિતીના પ્રાપ્તાંક ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા માહિતીમાં પ્રાપ્તાંકના સંદર્ભમાં મધ્યમાં જે આવતો હોય તેને મધ્યસ્થ કહેવામાં આવે છે. એટલે તમે યાદ રાખજો, મધ્યસ્થ એટલે મધ્યમાં આવતો હોય અને મધ્યક એટલે કે સરાસરી. બરાબર છે. ત્યાર પછી પ્રશ્નની વાત કરીએ ખુલ્લી વિદ્યાપીઠ એટલે શું? ખુલ્લી વિદ્યાપીઠ એટલે આપણને ખબર છે ઓપન યુનિવર્સિટી, મુક્ત વિશ્વવિદ્યાલય. બરાબર છે. આ તમને ખબર હશે એટલે તમે લખી શકશો કે જે મુક્ત વિશ્વવિદ્યાલય તરીકે આપણે જેને ઓળખીએ છીએ, જેને દૂરવર્તી શિક્ષણની વ્યાખ્યા આપતા આપણે એક કેળવણીકારની વ્યાખ્યા જોઈએ તો કહી શકાય કે તે શિક્ષણની એક એવી સેવા છે કે જેમાં શિક્ષણ કે અધ્યયનની પ્રવૃત્તિ દૂરથી અથવા જે પ્રત્યક્ષ નહીં પણ અપ્રત્યક્ષ રીતે હાથ ધરાય છે તે છે ખુલ્લી વિદ્યાપીઠ. બરાબર છે. ઓપન યુનિવર્સિટી. અને તેમાં તમે ઉદાહરણ પણ તમે બે લખી શકો છો, ઇગ્નુનું અને બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી. બરાબર છે. એ ખુલ્લી વિદ્યાપીઠનું ઉદાહરણ છે. ચાલો ત્યાર પછી RMSનો અર્થ જણાવો. RMSનો અર્થ જણાવો તો RMSમાં તમારે તો પહેલાં એનું પૂરું નામ જ આપી દેવાનું. બરાબર છે. તો જેના અંતર્ગત સીધું જ તમારું શું થશે તો એક અલગ છે ઈચ્છા ઊભી થશે અને વ્યવસ્થિત કમ્પ્લીટ રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન, અને ત્યાર પછી એનો અર્થ તમારે જણાવી દેવાનો કે જે આપણને નામમાં જ મળી જાય છે કે જેના અંતર્ગત આપણે કહી શકાય કે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન એટલે કે જે માધ્યમિક શાળાને લગતું જે બાબત છે અથવા એના અંતર્ગત જે ચલાવાતું શિક્ષણ કાર્ય છે, જે પ્રવૃત્તિ થતી હોય છે જેમાં માધ્યમિક શિક્ષણને પ્રાયોરિટી અથવા પ્રાથમિકતા આપેલી છે, એવો જે અભિયાન છે એને રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન કહેવામાં આવે છે. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ પ્રજ્ઞા અભિગમ શું છે. હવે પ્રજ્ઞા અભિગમ છે એના ઉપર ભાર ન દેતા, કારણ કે આ 2018માં છે એટલે થોડું આપણને જે ચેન્જીસ થયું છે એમાં પ્રજ્ઞા અભિગમ બહુ આપણે નથી અભ્યાસક્રમમાં અત્યારે હાલમાં. બરાબર છે. 2021-22 કે નવા વર્ષમાં, પણ તેમ છતાં પ્રજ્ઞા અભિગમ જોઈ લેવાનો, કારણ કે અત્યારે ચાલે છે અને ઘણા નાના વર્ગોમાં પ્રવૃત્તિ છે. એટલે પ્રજ્ઞા અભિગમના સંદર્ભમાં આપણે કહી શકીએ કે જેમાં બાળકોને પ્રવૃત્તિ દ્વારા, રમતો દ્વારા, સાધન સામગ્રી દ્વારા, શાળકીય વાતાવરણમાં એવું વાતાવરણ કે જેમાં બાળક સાથે સહજતાથી વર્તવામાં આવે તો એવા અભિગમને આપણે પ્રજ્ઞા અભિગમ કહેશું. એટલે કે એક્ટિવિટી બેઝડ લર્નિંગ,
तो एक्टिविटी आधारित जे भणावामां आवे छे अने हालमां 1 થી 5 ના વર્ગમાં અમલી છે એવું કરીને તમે પ્રજ્ઞા અભિગમ વિશે લખી શકો છો. બરાબર છે કે જેમાં વિદ્યાર્થીને બધું જ હળવાશ સાથે શીખવવામાં આવે અને સાધન સામગ્રી પણ ત્યાં શાળામાં જ આપવામાં આવે છે. બાળકે કંઈ પણ લઈને જવાનું હોતું નથી. પ્રજ્ઞા અભિગમમાં તેને ત્યાં જ બધું શાળામાંથી આપવામાં આવતું હોય છે. ત્યાર પછી બે માર્કની વાત કરીએ, IEDC નું પૂરું નામ લખો અથવા પૂરું નામ જણાવો. ખાસ ફૂલ ફોર્મ છે એનો મેં વિડીયો સરસ મજાનો મેં બનાવેલો છે, તમે અચૂક જોઈ લેજો. એમાંથી કદાચ તમને 2 થી 5 માર્ક કવર કરી શકશો. તો એ વિડીયો તમે અચૂક સર્ચ મારજો, જોશી સર CC2 ફૂલ ફોર્મ, એટલે તમને વિડીયો મળી જશે. તો ઘણા બધા ફૂલ ફોર્મ બનાવેલા છે અને એમાં આપણે IEDC નું અહીંયા પૂછેલું છે. તો ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ધ ડિસેબલ ચિલ્ડ્રન. ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ધ ડિસેબલ ચિલ્ડ્રન એટલે કે એવા જે દિવ્યાંગો કે છે એના માટેનું જે વિશિષ્ટ શિક્ષણની વાત છે એ આ IEDC માં કરેલી છે. તો આમ કરીને તમે 2 માર્કના પ્રશ્નમાં જે છે એની વાત કરી. હવે આપણે જઈએ 3 માર્ક તરફ. તો 3 માર્કમાં છે, કોઈ પણ 8 પ્રશ્નોના ઉત્તર આપો એટલે 1 ના 3 માર્ક એટલે 24 માર્ક થશે, 10 આપેલા હશે. આમાં એક નાનું એવું સૂચન, તો બને ત્યાં સુધી ક્રમ બદલતા નહીં. શા માટે? તમને પહેલું નથી આવડતું તો બીજેથી શરૂ કરો, પછી ત્રીજો આપો, ચોથો નથી આવડતો તો 5મો આપો, 6ઠ્ઠો આપો, પણ 8મો 9મો ત્રીજો બીજો આવું ક્રમિકતા બહુ ડહોળતા નહીં. ખાલી એક પ્રેઝન્ટેશન સારું લગાડવું હોય અને તમારી જે ક્રમિકતા જાળવો એ પણ એક તમારા પ્રેઝન્ટેશનનો ભાગ છે, એટલે અચૂક તમને સૂચન આપતો જાઉં છું. ભારતમાં પ્રાચીન શિક્ષણ પ્રણાલીની વિશિષ્ટતાઓ વર્ણવો. તો ભારતની જે પ્રાચીન શિક્ષણ પ્રણાલી છે એની જગ્યાએ આપણે વેદકાલીનની સંદર્ભમાં વિશિષ્ટતા હોય, બૌદ્ધકાલીનની સંદર્ભમાં જે વિશિષ્ટતા હોય એ અચૂક કરી લેજો. 100% તમારે આ ખૂબ જ અગત્યની બાબત છે તે, અને આનો વિડીયો પણ મેં બનાવેલો છે, બૌદ્ધ શિક્ષણ પ્રણાલીની વિશેષતા અને વેદકાલીન શિક્ષણની વિશેષતા અથવા બૌદ્ધકાલીન અને વેદકાલીન, તે વિડીયો જોઈ લેજો. કારણ કે વિડીયો બહુ લાંબો નથી જાય એના માટે આપણે વધારે વિડીયો છે તો એની ચર્ચા કરતા નથી. વેદકાલીન શિક્ષણ વ્યવસ્થામાં ગુરુ શિષ્ય સંબંધ પર નોંધ લખો. તો ગુરુ શિષ્ય સંબંધ પર આપણે રામાયણ અને મહાભારત તમે જોયા હશે, તો એ તમને જે યાદ આવે એટલે કે એની બાબતના સંદર્ભમાં તમને સરસ રીતે તમે લખી શકો. તો કહી શકાય કે જેમાં સંબંધના સંદર્ભમાં વાત કરીએ તો ઉષ્મા ભર્યા હતા ગુરુ શિષ્યના સંબંધ, પવિત્ર હતા, પિતા પુત્ર જેવા હતા, ગુરુની જે તન મન ધનથી સેવા કરતા, ગુરુ શિષ્યના આરાધ્ય એટલે કે દેવ હતા, અને જે શિક્ષકનું જે કર્તવ્ય જે હતું શિષ્યના સંદર્ભમાં, તો શિક્ષક એટલે કે એના ગુરુ છે એની પાસે એવું કામ પણ એટલે કે કાર્ય કરાવવા માટે એને ભિક્ષા પણ માંગવા માટે મોકલતા, લાકડા કાપવા માટે પણ મોકલતા, બરાબર છે. અને શિષ્યો કર્તવ્ય સમજીને પોતે ગુરુની સંભાળ પણ રાખતા, વસ્ત્ર હોય, ભોજન બનાવવાનું હોય, એની વ્યવસ્થા હોય, માંદગી સમયે એની સારવારના સંદર્ભમાં એ બધી જ બાબતો છે. તો એ ગુરુ શિષ્ય સંબંધો સાથે જોડાયેલી હતી. આપણને ખબર છે ભગવાન કૃષ્ણ પણ આ રીતે એક વખત જે લાકડા કાપવા માટે જાય છે અને તાંદુલવાળી જે વાત છે એની સાથે જોડાયેલી છે. તો આપણે જે એ સુદામાને કૃષ્ણની વાત છે એ આ ગુરુ શિષ્ય સંબંધમાં જ આવે છે કે જે ત્યારે ગયા હોય છે લાકડા કાપવાની, બંનેની જ્યારે જે મિત્રતા છે એ આપણને ઉદાહરણ આપે છે. તો યુનિવર્સિટી, હવે ત્યાર પછીનો પ્રશ્ન છે એટલે વેદકાલીનના સંદર્ભમાં તમે ગુરુ શિષ્ય સંબંધમાં જે કંઈ સારા મુદ્દા છે એ બધા જ તમે લખી શકો અને વિડીયો પણ છે તે અચૂક જોઈ લેજો. યુનિવર્સિટી શિક્ષણ પંચનો પરિચય આપો. આના માટે મેં વિડીયો બનાવેલો છે જેમાં 3 પંચોની વાત કરેલી છે અને પારેજીયા હિરલબેને સરસ મજાનું આપણને એ ફોર્મેટ આપેલું હતું અને એમની ક્રેડિટ આપી અને આપણે વિડીયો પણ એક બનાવેલો છે. તો તમે એ અચૂક જોઈ લેજો. તો યુનિવર્સિટી શિક્ષણ પંચની વાત કરીએ તો અહીંયા પણ થોડીક વાત અહીંયા આપેલી છે નિશાબેન અને ગાયત્રીબેને, તો કરી લઈએ કે જે સ્થાપનાના સંદર્ભમાં આપણને ખબર છે કે જે યુનિવર્સિટી શિક્ષણ પંચની સંદર્ભમાં જે ડૉક્ટર રાધાકૃષ્ણનના અધ્યક્ષતામાં જે યુનિવર્સિટીની સંખ્યા ત્યારે 19 હતી, એવા સમયમાં 1947માં જે આ 4 નવેમ્બર 1948માં અને અધ્યક્ષમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને આ પંચને રાધાકૃષ્ણ પંચ તરીકે પણ ઓળખાય છે કે જેમાં લગભગ 640 જેટલી કોલેજો અને 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા હતા, એ સમયની વાત છે, બરાબર છે. તો યુનિવર્સિટી શિક્ષણ પંચ, માધ્યમિક શિક્ષણ પંચ હોય, કોઠારી કમિશન હોય, એની વાત આપણે સરસ રીતે એક વિડીયો બનાવેલો છે, અચૂક જોઈ લેજો.
હવે પ્રમાણ વિચલન એટલે શું તે સમજાવો. આનો દાખલો પ્રમાણ વિચલનનો પણ હું બને ત્યાં સુધી એમ કહીશ કે આવા પ્રમાણ વિચલનની એવા તમને પ્રશ્નો બે હોય એ ઓપ્શનમાં બને ત્યાં સુધી રાખજો. બરાબર છે, કારણ કે આપણે એ પ્રશ્નમાં આપણે એવું ન થાય કે તો આપણે બે છોડવાના છે, તો એમાં એકાદ આવો પ્રમાણ વિચલન જેવો પ્રશ્ન કઈ અઘરો નથી, પણ તમે વાંચેલું હોય તમને મેથ્સમાં રસ હોય તો વાંધો નહીં આવે, નહીં તો પછી વળી થોડી ઘણી તકલીફ થઈ શકે. પણ પ્રમાણ વિચલન એટલે મધ્યસ્થ અને બહુલકના સંદર્ભમાં એક આપણે જે જોડાયેલી સરાસરી છે તો પ્રમાણ વિચલન છે. ચાલો ત્યાર પછી વાત કરીએ તો મધ્યાહન ભોજન યોજનાનું મહત્વ સમજાવો. મધ્યાહન ભોજન યોજના બરાબર છે, જેની શરૂઆતની આપણે એક મસ્ત સરસ મજાનો અંત અતથી ઇંથી જે કહેવાય ને કે જેમાં પ્રારંભથી તે ઉપસંહાર સુધીની વાત કરે છે, માધવસિંહ સોલંકીની દ્વારા જે MDM મધ્યાહન ભોજન યોજના જે શરૂઆત કરેલી છે તે તમિલનાડુથી થઈ છે, અને એ બધી જ બાબતોની ચર્ચાનો સરસ મજાનો વિડીયો છે, તેની પણ તમે એક વખત અચૂક મુલાકાત લેજો સમય હોય ત્યારે. ત્યાર પછી ખુલ્લી વિદ્યાપીઠમાં પ્રાદેશિક કેન્દ્રોની ભૂમિકા શી છે. ખુલ્લી વિદ્યાપીઠમાં જે પ્રાદેશિક કેન્દ્રોના સંદર્ભમાં છે તો એ પરીક્ષાની વ્યવસ્થા કરવી, વિદ્યાર્થીઓનું સાહિત્ય છે તેને પહોંચતું કરવાની, જે કંઈ બાબતમાં તમે કોઈ અભ્યાસક્રમ કરેલો હોય એ બધી જ ભૂમિકા છે એ ધીમે ધીમે તમે લખતા જાઓ એ કેન્દ્રની રહેલી હોય છે. તો એના સંદર્ભમાં જે કેન્દ્રના સંદર્ભમાં તમે કોઈ પણ કેન્દ્રમાંથી કોર્સ સાથે જોડાયેલા હોય જે તમને સેવા મળતી હોય એ બધી જ એની ભૂમિકામાં આવી શકે છે. બરાબર છે, ત્યાર પછી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શી રીતે સમાજ ઉપયોગી છે. તો KGBBની સંદર્ભમાં વાત કરીએ છીએ, અથવા એનું ફૂલ ફોર્મ પણ પૂછાય KGBB, તો એના સંદર્ભમાં પણ આપણે કહી શકાય કે KGBB છે એ ખૂબ જ IMP એટલે કે એ 3 માર્કમાં કે 2 માર્કમાં KGBB અથવા એનું ફૂલ ફોર્મ પૂછાય તો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, એટલે તમે ખાલી એ ફૂલ ફોર્મ છે એના સંદર્ભમાં તમે કરી લેજો, અને સમાજને કઈ રીતે ઉપયોગી બને એના સંદર્ભમાં આપણે જે એના 2 વાક છે બરાબર કે જે માત્ર અને માત્ર જે બહેનોને આગળ વધારવા માટે અથવા બાલિકાઓને ત્યાં સેવા આપવા માટે એટલે કે સરસ મજાનું શિક્ષણની એક યોજના શરૂ થઈ છે તે ખૂબ જ ઉપયોગી છે. પ્રજ્ઞા અભિગમનું મહત્વ સ્પષ્ટ કરો. પ્રજ્ઞા અભિગમ મેં તમને કીધું એમ કે ઓપ્શનમાં કાઢી નાખજો. બરાબર, અભ્યાસક્રમના બાબતમાં હવે ઘણા બધા પોઈન્ટ છે તે પૂછાલાયક છે, તો કદાચ પ્રજ્ઞા અભિગમ આગળ ચર્ચા કરી લીધી એવી જ બાબત રહેલી છે. ત્યાર પછી સેવાકાલીન શિક્ષક પ્રશિક્ષણની સમસ્યા જણાવો. તો સેવાકાલીન શિક્ષક પ્રશિક્ષણની સમસ્યાઓની વાત છે. સેવાકાલીન છે, પૂર્વ સેવાકાલીન નથી, એટલે તમને યાદ આવી ગયું કે જે નોકરીમાં જોડાયા બાદની. બરાબર છે, તો સમય અંગેની હોય, નાણાકીય ખર્ચ અંગેની હોય, હાજરીની હોય, સ્થળ પસંદગીની હોય, આયોજનની હોય, અનુકાર્યની સમસ્યા હોય, તો આમાં પણ તમે ખાસ તમે જોઈ લેજો કે જેમાં સેવાકાલીન અને પૂર્વ સેવાકાલીન હું વિડીયો અચૂક બનાવવાનો છું અને બની જ ગયો હશે, તમે જ્યારે કદાચ લેટ હશો તો ચેનલમાં એકવાર જોઈ લેજો. હવે RMSAની જરૂરિયાત જણાવો. RMSA રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન આપણે આગળ વાત કરી એ બરાબર છે, એની જરૂરિયાત શું છે. તો માધ્યમિક શિક્ષણની જે કંઈ સમસ્યા હોય એને નિવારવા માટે ખૂબ જ જરૂરી છે. તો જે આપણે બાબતની વાત કરતા હતા એટલે કે હવે જે પ્રશ્નો 3 આવશે તે પ્રશ્નો આવે છે, એટલે કે 5 માર્કના સંદર્ભમાં. બરાબર, 5 માર્કના સંદર્ભમાં જે કહેવાય કે પ્રશ્નો ખાસ એ કંઈ છૂટી ન જાય એ કાળજી રાખજો. એક પ્રશ્નમાં વધારે સમય ન દેતા તમે ખાસ એવું ધ્યાન આપજો કે બધામાં સરખું ન્યાય આપી અને વ્યવસ્થિત આપણે લખી શકીએ. તો 5 માર્કમાં 6 પ્રશ્નો લખવાના હોય છે, એમાં 1 ના 5 એટલે 6 5 30, 8માંથી આપણે 6 લખવાના હોય. પહેલો પ્રશ્ન છે, પ્રાચીન ભારતીય શિક્ષણ વ્યવસ્થાની શિક્ષણ સંસ્થાનો પરિચય આપો. તો પ્રાચીન ભારતની જે સંસ્થાઓ હોય શિક્ષણની એના પરિચયના સંદર્ભમાં વાત કરવાની છે. બરાબર છે, તો તેના સંદર્ભમાં આપણે કહી શકીએ તો આ સંસ્થા એક અનૌપચારિક અને ઔપચારિક બંને શૈક્ષણિક કેન્દ્રોના જે ઉપયોગ થાય છે એના સંદર્ભમાં આપણે પહેલાં તો મંદિરો હતા, આશ્રમો હતા, ગુરુકુળો હતા, આના દ્વારા ઔપચારિક શિક્ષણ આપવામાં આવતું હતું, અને અનૌપચારિકમાં ગણીએ તો કુટુંબ હોય, પૂજારી હોય, પંડિત હોય, સંન્યાસી હોય, તહેવારોના કાર્યક્રમો હોય. બરાબર છે,
જંગલોમાં તત્વજ્ઞાનના સંદર્ભમાં, જ્યોતિષશાસ્ત્રના સંદર્ભમાં, નાગરિક શાસ્ત્રના સંદર્ભમાં પણ જે ભણાવવામાં આવતું હતું અને આશ્રમ કે નજીકના ગામને સંદર્ભમાં જે શુદ્ધ વાતાવરણ હોય ત્યાં આપણે કહેવાય કે ગુરુ અને શિષ્યો છે આવી રીતના શિક્ષણ કાર્ય અથવા સેવા સાથે જોડાયેલા હતા। તો પ્રાચીન સમયની જે શિક્ષણ વ્યવસ્થાના સંદર્ભમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ એટલે ઔપચારિક અને અનૌપચારિક બંનેના સંદર્ભમાં સંસ્થાઓના સંદર્ભમાં રહેલું હતું। પણ આઈએમપી નથી એટલે તમે ખાલી જોઈ લેજો। આપણે આઈએમપી કેવું કહેવાય તો કે બોધકાલીન અથવા વેદકાલીન તમને પરફેક્ટના સંદર્ભમાં વિશેષતા પૂછશે, વેદકાલીનના સંદર્ભમાં એની જે કેન્દ્રો છે એ પૂછશે, બરાબર। તો એ બાબત તમે ખાસ ધ્યાન રાખજો, ખાલી પ્રાચીનના સંદર્ભમાં નહીં। હવે ત્યાર પછી વાત કરીએ પૂર્વ સેવાકાલીન શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમોની સમસ્યાઓ અને ઉકેલો જણાવો। જો કીધું તો એમ પૂર્વ સેવાકાલીન છે, પૂર્વ એટલે શું, તમે બધા જે બીએડમાં કે પીટીસીમાં તાલીમી કોર્સમાં જોડાયેલા છો તે પૂર્વ તમે સેવા રહી રહ્યા છો તેના સંદર્ભમાં। તો તમને પ્રવેશની સમસ્યા થઈ હોય, રાઉન્ડમાં વારો આવ્યો હોય ન આવ્યો હોય, વિષય પસંદગીની સમસ્યા હોય, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક પ્રશિક્ષણના સંદર્ભમાં વાત કરીએ તો એનો અભાવ હોય, પ્રશિક્ષણ સંસ્થાઓ વચ્ચેનો જે અને શિક્ષણ સંસ્થાઓ વચ્ચેનો જે છે એનો અભાવ અથવા તફાવત હોય, શાળા અને પ્રશિક્ષણ સંસ્થા વચ્ચે અસમય સમન્વય હોય એટલે કે જે પાઠ લેવાનું આયોજન હોય તો એ શાળા અને શિક્ષણ સંસ્થાઓ ઘણી બધીને બનતું ન હોય તો પછી એ બધી તકલીફો રહેતી હોય। પછી પ્રણાલી ગીત કાર્યક્રમો હોય એના સંદર્ભમાં રહેલી હોય, ભૌતિક સુવિધાનો અભાવ હોય, શૈક્ષણિક સાધનોના સંદર્ભના બાબતમાં અભાવ હોય, સમયનો અભાવ, સાહિત્યનો અભાવ, સૈદ્ધાંતિક અને પ્રાયોગિક કાર્ય વચ્ચે સંકલનનો અભાવ, આંતરિક ગુણાંકનનો અભાવ, આ બધો છે તે પૂર્વ સેવાકાલીન શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમોની સમસ્યા રહેલી છે। તો આવી સમસ્યાઓના સંદર્ભમાં પછી એવું કે એના ઉકેલ તો એના તરત ને તરત આપણને ઉકેલ દેતા જવાના હોય કે આ રીતની બાબતો બનતી હોય છે। એટલે તમારે ખાસ પૂર્વ સેવાકાલીન અને સેવાકાલીનના સંદર્ભમાં સમસ્યાઓ અને ઉકેલો જોઈ લેજો। ત્યાર પછી સંશોધિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે વિસ્તૃત નોંધ લખો। તો સંશોધિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગેની નોંધના સંદર્ભમાં જે 1990માં એટલે કે 86ની જે શિક્ષણ નીતિ હતી એમાં સંશોધન હાથ ધરાયું અને જે 90ની એટલે 86 ને 90ની બેની થોડી વાત કરી અને 90માં જે ચંદ્રશેખરના નેતૃત્વમાં જ્યારે ભારત સરકારે કાર્યરત હતી ત્યારે 7મી જે વાત કરીએ તો 1990ના રોજ, બરાબર છે, બિહારના જાણીતા સર્વોદય કાર્યકર અને શિક્ષણ શાસ્ત્રીના સંદર્ભમાં રામમૂર્તિના અધ્યક્ષ પદે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સમીક્ષા માટે નિમવામાં આવી હતી અને આ જેમાં કુલ 16 સભ્યો અથાગ પરિશ્રમ બાદ જે 8 માસના સમયગાળા બાદ લગભગ 800 ભલામણો કરી અને સમસ્યાના ઉકેલો કરી અને સમસ્યા ઉકેલ રૂપે રામમૂર્તિ સમિતિએ સાર્વત્રિકરણ કરીને વ્યવસાયિક અને વિકેન્દ્રીકરણને મહત્વના ગણ્યા હતા। આવી સંશોધિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં વાતો લખી અને 5 માર્કના સંદર્ભમાં વ્યવસ્થિત અલગ અલગ તમે લખી શકો છો। ત્યાર પછી વાત કરીએ તો કે જેના રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 કલમનો પરિચય આપો। તો રાઇટ ટુ એજ્યુકેશન અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન આ બંને કાયદાઓ બે અલગ અલગ બાબતમાં છે, તો RTI અને RTE, બરાબર છે। તો એના સંદર્ભમાં વાત કરવામાં આવે તો તમે ખાસ ધ્યાન આપજો કે RTE 2009માં મફત અને ફરજિયાત શિક્ષણ આવે અને RTI 2005ના સંદર્ભમાં છે, તો આપણે કે જેમાં તમને માહિતી મેળવવાની હોય એટલે કે અધિકાર નિયમ છે, કોઈ પણ માહિતી એક્ટ અંતર્ગત તમે મેળવી શકો છો એમાં તે બાંધછોડ કરી શકે નહીં। એટલે RTE અને RTI એ બંનેમાંથી એક હોઈ શકે એટલે બંને વાંચી લેજો અચૂક, એના વિશે સમય રહેશે તો એનો પણ વિડીયો બની જશે, બરાબર છે। એટલે જે આમાં RTE અને RTIના સંદર્બમાં કુલ કલમ 38 છે, એક વિડીયો મેં મૂકેલો છે તમે જોઈ લેજો, 7 ચેપ્ટર હોય છે, 4 પોઈન્ટ વિસ્તારવામાં આવે છે, રૂબરૂ અરજી આપીને ટપાલ આપીને RTI કરાતી હોય છે, પૈસા ભરીને ઈમેલ દ્વારા જે તમારે સરકારી કામમાં જે કાંઈ તમને હોય તો એની છણાવટ એની માહિતી આપવાનો અથવા માહિતી માંગવાનો નાગરિકને અધિકાર છે અને અરજી કરી શકે છે।
તો આરટીઈ અને આરટીઆઈ સમજો, આરટીઈ એટલે મફત અને ફરજિયાત શિક્ષણની વાત છે અને આરટીઆઈ એટલે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, એટલે કે એવો કાયદો કે જેમાં માહિતી મેળવી શકાય. પછી બાલા અંગે વિસ્તૃત સમજૂતી આપો. તો બાલાના સંદર્ભમાં 100% તમે જોજો, આનો પણ એક સરસ મજાનો મેં વિડીયો બનાવેલો છે બિલ્ડિંગ એડેડ લર્નિંગના સંદર્ભમાં, કે જેમાં બાલાના સંદર્ભમાં આપણે વાત કરવી હોય તો કરી શકાય છે. કે બાલા એટલે શું, તો થોડીક વાત આપણે કરી લઈએ કે બાલાના સંદર્ભમાં આપણે એવું કહી શકાય કે એક એવી શાળા બનાવી કે જ્યાં તમામ બાળકોને આવવું ગમે, ભણવું ગમે, રોકાવું ગમે, રહેવું ગમે, અને એવું બિલ્ડિંગ મેં કીધું ને જે બિલ્ડિંગના સંદર્ભમાં બિલ્ડિંગ જોવે અને ગમી જાય, ઘરે જવાનું મન ન થાય એવું બિલ્ડિંગ બનાવવાની સરકારનો જે પ્રોજેક્ટ છે એ બાલા છે, બરાબર છે. તો જે બિલ્ડિંગ એડિટ લર્નિંગના સંદર્ભમાં કહીએ તો તે શાળામાં આવવું ગમે, ભણવું ગમે, પર્યાવરણ સમૃદ્ધ હોય, જે સ્ફૂર્તિલું લાગે. કારણ કે જે બાલા પ્રોજેક્ટના સંદર્ભમાં વાત કરીએ તો બાળકો માટે જે વિશિષ્ટના સંદર્ભમાં રસપ્રદ બનાવવાનું શિક્ષણ પ્રવૃત્તિને બનાવવાનું, બરાબર છે, ત્યાં રહેવો ગમે તેવું, જિજ્ઞાસા વધે તેવું, અને વિશિષ્ટ લાક્ષણિકતાના સંદર્ભમાં મુખ્ય બે ભાગની વાત કરીએ છીએ કે જેમાં ભણવાની અને શિક્ષણ આપવાની જગ્યાની પરિસ્થિતિનો વિકાસ કરવાનો અને આવી જગ્યાને પ્રોજેક્ટ દ્વારા શિક્ષણનું સ્તર ઊંચું લાવવાનો અને જે જગ્યાનો ઉપયોગ જે બને ત્યાં સુધી દાદરામાં સીડીએ ખૂણે ગમે ત્યાં શાળાના બિલ્ડિંગમાં લખાણ એટલે કે જે બોલતી દિવાલો કરવાની અને એટલું સરસ બિલ્ડિંગ બનાવવાનું કે જ્યાં બાળકને આવવું ગમે, રોકાવું ગમે અને ભણવું ગમે, બરાબર છે. એટલે બધું જ હવે તે તમે બિલ્ડિંગો જુઓ છો તે રંગબેરંગી, બરાબર છે, પચરંગી, જે આપણને બિલ્ડિંગો કંઈક આકર્ષક જ અલગ લાગે. ત્યાર પછી શાળા વ્યવસ્થાપન સમિતિના કાર્યો વર્ણવો. શાળા વ્યવસ્થાપન સમિતિના કાર્યોની સંદર્ભમાં વાત કરીએ તો કે ભાઈ શાળા વ્યવસ્થાપન સમિતિ શું છે, તો SMC, બરાબર છે, કે જેમાં જે ગામમાંથી હોય, શિક્ષકમાંથી હોય અને જે વિદ્યાર્થીના વાલીને પણ, માતા પિતાને પણ એક આ સમિતિમાં જોડવામાં આવે અને જે કંઈ હાથ ધરાય, બરાબર છે, સુધારો, તેમાં અંતર્ગત બધાની જે સાક્ષી દ્વારા જે કંઈ કાર્ય થતું હોય તે શાળા વ્યવસ્થાપન સમિતિની રહેલું છે SMC. ત્યાર પછીનો 8મો પ્રશ્ન, આપેલા પ્રાપ્તાંક પરથી મધ્યક, મધ્યસ્થ અને બહુલકની ગણતરી કરો. તો જે પ્રાપ્તાંકો આપેલા છે તેના સંદર્ભમાં વાત કરીએ તો મધ્યક, મધ્યસ્થ અને બહુલકના સંદર્ભમાં જે આપેલું છે તેમાં ત્રણે ત્રણ મેં તમને કીધું હતું એમ, બરાબર છે. તો તમે આ દાખલો છે તે તમે જોઈ લેજો અને ટ્રાય કરજો, અહીંયા ગણેલો છે અને આ દાખલાની ગણતરી સાથે એટલે હું બોલીને નહીં શકું પણ આ પેપરની PDF છે બ્લોગ ઉપર મળી જશે, બરાબર છે. એજ્યુકેશન અપડેટ જોશી સર બ્લોગ છે એ બ્લોગમાં તમને મળી જશે અચૂક, અને એવું હોય તો મને વોટ્સઅપમાં મેસેજ કરજો એટલે હું બ્લોગની લિંક મોકલીશ. તો નંબર પણ નોટ કરી લેજો 9879725539, અને જેમાં તમને બ્રોડકાસ્ટમાં એડ થવું હોય તો નામ અને કોલેજનું નામ લખજો, અચૂક તમને એડ કરી દઈશ, અને જે કાંઈ PDF છે બ્લોગમાં અને અપડેટ બધી મળતી રહેશે. યુટ્યુબમાં પણ વિડીયો જોતા રહેજો, એમાં પણ અપડેટ મળતી રહેશે. વિડીયો સારો લાગે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું, આવજો જોશી સરના જેસી પ્રશ્નો.